વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને અહીં દર્શાવેલ બે લાયકન પ્રેસ કરવા વિનંતી છે તેથી તમને આપણી આ ચેનલના નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આજે આપણે જે રાવડા મકાનો છે એનો જૂનો કબજો ધરાવતા હોય છતાં હજુ સુધી ખાતે થયા ન હોય તો ખાતે કરી અને કાયદેસરના માલિક કઈ રીતે બનવું એની સમગ્ર પ્રોસેસ જાણવાની છે કઈ રીતે અરજી કરવી એ આખી માહિતી જોવાની છે તો જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય થયું તે પહેલા ગામડાઓ તથા શહેરોમાં વસવાટના મકાનો તથા વસવાટની જમીનો માટે જુદા જુદા પ્રકારના હકો તથા હિત સંબંધ હતા કોઈ વિસ્તારમાં આવી જમીન પરતવેના અઘાટ હક હતા તો કોઈ વિસ્તારમાં રાવડા ચૌ કરામી ઉભડ જેવા મર્યાદિત હકો હતા જૂના સૌરાષ્ટ્ર રાજ્યે આ સત્તા પ્રકાર ચાલુ રાખવા માંગતા હોય તેમને કબજા હક ચાલુ રાખવા દેવા પરંતુ લોકો જમીન મહેસૂલ સંહિતા મુજબ જૂની શરતના વેચાણ હક મેળવવા માંગતા હોય તેમને વસ્તીના ધોરણ પ્રમાણે કબજા કિંમત વસૂલ લઈ તેવા હક આપવા જૂના સૌરાષ્ટ્ર રાજ્યે ચૌ રાવડા ઉભડ વગેરે હકના મકાનોને વેચાણ હકમાં ફેરવા માટે જે તે ગામની વસ્તીને ધ્યાને લઈ કબજા હક માટે બેઠા દરની કિંમત નક્કી કરવામાં આવી હતી ચૌ રાવડા ઉભડ જેવા હકોવાળા ધરાવતા લોકો નક્કી કરેલ બેઠી કિંમત ભરી વેચાણ હક માટે ગમે તે સમય અરજી કરી વેચાણ હક મેળવી શકતા હતા આવી બેઠી કિંમત ભર્યા પછી સંબંધિતને દાખલો કે સનદ આપવામાં આવતી હતી કે જેના આધારે તેઓ મકાન પરતવેના વેચાણ ગીરોના વ્યવહાર સરળતાથી કરી શકતા હતા એટલે વેચાણ કરવું હોય ગીરો એટલે કે બોજો લેવો હોય તો એ બોજો લઈ શકાય સરકારશ્રીના ધ્યાન પર આવ્યું કે હજુ પણ ઘણા એવા કિસ્સાઓ છે જેમાં લોકો અનેક વર્ષોથી આવા મર્યાદિત હક્કો ધરાવતા મકાનોમાં રહે છે આ મિલકત ધારણ કરનાર પાસે જૂના સમયના કોઈ માલિકીના આધાર ન હોય તેઓ વેચાણ કરી શકતા નથી ત્યારે કેટલાક લોકો સરકારને બેઠી કિંમત કે બજાર કિંમત ભર્યા વિના પણ ગેરકાયદેસર રીતે તબદીલ કરે છે તેથી આવા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાના અને રજવાડાના વખતથી જે લોકો આ મકાનોમાં રહે છે તેઓને પોતાના ખોડાની જમીન માલિકીના હક્કે નજીવી કિંમતે બેઠી કિંમતે અઘાટ કાયમી જૂની શરતના હકો આપવા અંગેનો પ્રશ્ન છે એ વિચારણા હેઠળ હતો એટલે પહેલા એવું થતું કે આવા જે મર્યાદિત હક ધરાવતા હતા તેઓ ગેરકાયદેસર રીતે વેચાણ કરી દેતા હતા લો કે મારી પાસે છે જૂના અન્યને ટ્રાન્સફર કરી નાખું એમને સ્ટેમ્પ ઉપર લખીને કોઈ પણ પ્રકારની જંત્રીના ભાવે એ સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવાની તો એનાથી સરકારને પણ નુકસાન જતું એ સરકારશ્રીના ધ્યાને આવેલું તો એના માટે સરકારશ્રીએ એક નીતિ નક્કી કરેલ છે કે આવા મકાનો છે કાયદેસર કબજા કિંમત લઈ બેઠી કિંમત લઈ અને ખાતે કરી આપવા વિચારણાને અંતે ગ્રામ્ય વિસ્તાર નગરપાલિકા વિસ્તાર તથા મહાનગરપાલિકા વિસ્તારના ચૌ રાવડા કરામી ઉભડ વગેરે જેવા ગ્રાન્ટ કરેલ વસવાટના મકાનો કે ખોરડા તથા વસવાટની જમીનો તેને લાગુ પડતી બેઠી કિંમત વસૂલ લઈને તેઓને કાયમી જૂની શરતના હક્કોએ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે એટલે કે કાયમી જેને આપી દેવાની જૂની શરત થી જૂની શરત એટલે એમાં કોઈ નિયંત્રણ ન હોય નવી શરત હોય એ નિયંત્રણ વાળી હોય જૂની શરતમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય એ વેચી પણ શકાય તો સરકારશ્રી એ નીતિ નક્કી કરેલ છે કે આવા મકાનો છે એ કંઈક કિંમત લઈને આપવા એટલે ગ્રામ્ય વિસ્તાર માટે નક્કી કરેલું છે કિંમત છે એની રૂપિયા દસ પ્રતિ ચોરસ મીટર એ રહેણા કેતુનો હોય તો અને વાણિજ્ય હેતુનો હોય તો રૂપિયા વીસ દર ચોરસ મીટર અને હાલના કબજેદાર જો મૂળ ગ્રાન્ટી કે તેની સિધિલિટીના વારસદાર ન હોય તો તેઓની પાસેથી મુકરર કરેલા દરોના બે ગણાની રકમ વસૂલ કરવાની એટલે કે કોઈ વેચાણ કરી નાખેલું હોય એમને ઉપાડ કરી નાખેલું હોય ગેરકાયદેસર વેચાણ સ્ટેમ્પ પેપર ઉપર તો એ હાલના કબજેદારે છે એ ડબલ રકમ ભરવાની માની લો કે મારા બાપ દાદાની કોઈ મિલકત છે આવી ઉભડ રાવડા મકાન છે મારા તો મેં મારા બાપ દાદા એ કોઈને વેચેલું એમને લખાણ લેખિત કરીને તો એ મૂળ મૂળ ન કહેવાય છે મારા બાપ કહેવાય અત્યારે કોઈ કબજેદાર છે બીજા કોઈ વ્યક્તિ હોય તો એ ડબલ કિંમત ભરવી પડે અને નગરપાલિકા વિસ્તાર છે ત્યાં વીસ રૂપિયા છે દર ચોરસ મીટર ના રહેણાંક ચાલીસ રૂપિયા છે વાણિજ્ય અને અન્ય હેતુ માટે અને પચીસ રૂપિયા છે અને પચાસ રૂપિયા એ રહેણાંક અને વાણિજ્ય સો ચોરસ મીટરથી વધારે હોય તો મહાનગરપાલિકા વિસ્તાર છે ચોરસ મીટર સુધી હોય તો ત્રીસ રૂપિયા અને સાહીઠ રૂપિયા વાણિજ્ય કે અન્ય હેતુ હોય તો અને સો ચોરસ મીટરથી વધારે હોય તો પાંત્રીસ રૂપિયા છે પ્રતિ ચોરસ મીટરના અને સિત્તેર રૂપિયા છે એ વાણિજ્ય કે અન્ય હેતુ માટેના છે નહી જો મૂળ ગ્રાંટી ન હોય તો એ ડબલ રકમ તો લેવાની જ અલગી અત્યારે મૂળ ગ્રાન્ટી ન હોય અલગ કબજો અત્યારે બીજા વ્યક્તિ ધરાવતા હોય તો એ ડબલ રકમ વસૂલ કરવા કરવાની છે ને આપને એક બાબત પણ જણાવી દઉં કે વાર ને ચોરસ મીટરમાં તફાવત એટલો હોય કે જો ચોરસ મીટર આપેલા હોય અને તમારે એ વારમાં કન્વર્ટ કરવાના હોય તો તમારે માની લો કે સો ચોરસ મીટર જમીન છે તેને વારમાં તબદીલ કરવાની છે અને ગુણિયા એક પોઈન્ટ એકસો છન્નું હોય તો એક પોઈન્ટ ચોરસ મીટરમાં ટ્રાન્સફર કરવાનું હોય તો વાર ભાગ્યા એક પોઈન્ટ એકસો છન્નું એટલે સો વાર હોય તો એના ત્યાંશી પોઈન્ટ ચોરસ મીટર થાય એ રીતે આખું ગણિત છે હવે આવા હુકમ થયા બાદ અરજદાર દ્વારા જરૂરી રકમ એક માસમાં ભરપાઈ કરવાની રહેશે એ કોષ્ટકમાં જણાવેલી રકમ છે એક માસમાં ભરપાઈ કરવાની છે આવી રકમ ભરપાઈ થયા બાદ જે તે મામલતદાર અરજદારને દાખલો કે સનદ દિન પંદરમાં માં બનાવી આપશે અને ત્યારબાદ અરજદાર આવા મકાન કોઈ પણ જાતના નિયંત્રણ વગર ધારણ કરશે એટલે આ સનદ હોય છે એમાં એ ગામના જે તલાટી ક મંત્રી એ સનદ બનાવી આપે છે અને એ સનદ મામલતદારને મોકલે છે ત્યારબાદ મામલતદાર સહી કરે છે સર્કલ ઓફિસર સહી કરે છે આ રીતે એક આખી સનદ બનાવવામાં આવે છે અને સનદ મળ્યા પછી એ કોઈ પણ જાતના નિયંત્રણ વગર એ કબજો ધારણ કરશે અને ત્યારબાદ એ વેચાણ પણ કરી શકાશે સરકાર દ્વારા આ મુજબ જે તે મકાન ખોરડાને અઘાઢકમાં ફેરવી આપ્યા બાદ તેવા ઉપયોગ હેઠળની જમીનના વિસ્તાર માટે વખતો વખત જે લાગુ પડતા હોય તે દર મુજબ બિનખેતી આકારની વાર્ષિક ધોરણે અથવા રાજ્ય સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ ભરવાના રહેશે હાલની જે કિંમત છે તમારે ત્યાં બિનખેતીનો દર ચાલતો હોય એ જ ભરવાનો હોય છે તમારું જે વર્ગનું ગામ હોય કોઈ પણ વર્ગનું ગામ હોય ત્યાં અન્ય કોઈ બિનખેતી કરાવેલું હોય ત્યાં જે દર લાગતો હોય તે વાર્ષિક આપણે જમીન મહેસૂલ ભરીએ છીએ એ વાર્ષિક આમાં પણ એ જ રીતે જમીન મહેસૂલ એટલું જ ભરવાનું છે તો આટલી વિગત જોયા પછી એ જાણવું જરૂરી છે કે અરજી કોને કરવાની તો એ અરજી છે એ મામલતદારશ્રીને કરવાની છે અને ગેરકાયદેસર વેચાણના કિસ્સામાં પ્રાંત અધિકારી અધિકારીશ્રીને એટલે કે ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રીને અરજી કરવાની છે ગેરકાયદેસર વેચાણ એટલે કેવું કે મૂળ ગ્રાન્ટી ન હોય માની લો કે મારા બાપદાદાની મિલકત છે એ મારા બાપદાદાએ અન્ય કોઈને વેચાણથી આપેલી છે જમીન એ લખાણ કરીને તો અત્યારે જે કબજો છે એ અન્ય વ્યક્તિનો છે મારા બાપ દાદાનો કે મારો નથી કબજો તો એ ગેરકાયદેસર વેચાણના કિસ્સામાં છે એ પ્રાંત અધિકારીને અરજી કરવાની રહેશે ને ચાર પાંચ દિવસની અંદર આપણે અહીં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એની લિંક ફોર્મની લિંક પણ આપણે મૂકી દઈશું જેથી તમે ત્યાંથી ડાઉનલોડ કરીને અરજી કરવી હોય તો કરી શકાય તો મિત્રો તમે જે આ જૂના સૌરાષ્ટ્ર રાજ્યના ભાગ હોય અને વિસ્તારમાં રહેતા હોવ તો તમારું મકાન આ રીતે ખાતે કરી શકો છો આપ જમીનને લગતા કોઈ પણ વિષયના અન્ય વિડીયો મેળવવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો આથી અમે વિષય પર વિડીયો બનાવીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો થેન્ક યુ